દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં આઠ માર્ચના રોજ એક વિદ્યાર્થીના આપઘાત મામલે દાંતીવાડા પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી આ મામલે મૃતક વિદ્યાર્થીના પરિવારજનોનો આક્ષેપ છે કે અમારા પુત્રને કોઈ ષડયંત્ર કરી તેની હત્યા કરવામાં આવી છે ત્યારે એગ્રીકલ્ચર કોલેજના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવા છતાં પણ યુનિવર્સિટીના સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે દાંતીવાડા સત્તા કૃષિનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જયદર્જીનો આપઘાત કેસ દિવસે દિવસે કપરો બનતો જાય છે જોકે જયના પરિવાર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલ આક્ષેપોના પગલે તેમાંથી કેટલા સાચા અને કેટલા ખોટા છે એ ત્યારે જ સ્પષ્ટ થશે જ્યારે પોલીસ યુનિવર્સિટીના રેક્ટર સહિતના જવાબદારોની કડક પૂછપરછ કરશે તો જ સાચી હકીકત સામે આવી શકે છે તેમજ જયદર્જી આપઘાત શા માટે કરે છે અને પોલીસ તટસ્થ તપાસ કરી વિગતો બહાર લાવે તેવું પરિવારના લોકો ઈચ્છી રહ્યા છે દાંતિવાળા સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં અગાઉ પણ અંદાજે ત્રણ થી ચાર જેટલા છાત્રો આપઘાત કરી ચૂક્યા છે અને જવાબદાર સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠી ચૂક્યા છે તેમ સરદાર કૃષ્ણનગર યુનિવર્સિટીના થતા આપઘાતને પગલે ભીનું સંકેલવામાં આવી રહ્યું હોય તેમ જાણવા મળી રહ્યું છે જેથી આ મામલે સીબીઆઈ તપાસ કરવામાં આવે તે મૃતકનો પરિવાર ઈચ્છી રહ્યો છે મારો દીકરો કદી સીધો સૂતો જ નથી અમને ફોટો બતાવવામાં આવ્યો તો પોઝિશનમાં બતાવવામાં આવેલ છે અને આવું કાર્ય મારો પુત્ર કરે જ નહીં એની પાછળ કોઈ સાજી રચવામાં આવેલી છે કયા કારણોસર એને મર્ડર કરવામાં આવેલ છે તેની તપાસ કરવી મારો ભત્રીજાનો છોકરો જય એ કોઈ દિવસ આત્મહત્યા ના કરે તેનું એ મર્ડર થયેલું છે માટે એને ન્યાય મળવો જોઈએ અને એ એ જ્યારે પોલીસ ત્યાં ગઈ ત્યારે એનો ફોટો અમને બતાવ્યો ત્યારે એ સીધો સૂતેલો હતો અને એને કોઈ દિવસ સીધું સૂઈ લેવાની ટેવ હતી જ નહીં માટે સો ટકા આ જયનું મર્ડર થયેલું છે અને અમને ન્યાય મળવો જ જોઈએ